नमस्कार खेडूत मित्रों, आज आप वीरसीड्स कंपनी आरएनडी फार्मनी मुलाकाते आया छे। तो आरएनडी वीरसीड्स कंपनी मालिक वसंत भाई आपने वेरायटी कई रीते तैयार था एना विषे माहिती आपसे। आ स्टेकिंग थाय छे माळनु, આની જેમાં ચોખ્ખી કરી દેવાની પહેલા શરૂઆતમાં, હવા થોડું વધારે રાખજો, પહેલા માળા ચોખ્ખી કરી દેવાની, જ્યાર સુધી એનું ફૂલ માદા ફૂલ ના ખુલ્યું હોય એના પહેલા એને થેલી ચડાવી દેવાની આ રીતે, એને બેગ ઉપર ચડાવી દેવાની રહે, અંદર માળ કવર થઈ ગઈ, એના અંદર બીજા ફૂલન લાગે એના પહેલા માળ કવર કરી લેવાની। હા, માળ કવર કરી લેવાની, કવર કે થઈ ગઈલી માળની અંદર, આ જે દિવસે અંદર ફિમેલ ફ્લાવર ખુલે હા એટલે અંદર નર નાખવાનો હોય, કે નર લાવો પહેલા, આ રીતે ઓને બેક પહેરાઈ દેને, સ્ટેકિંગ કરી દેવાનું, બરાબર બાજુ આવો નજીક આવો, નર કે જુઓ માદાની અંદર નર કે નાખવાની, હા એ પ્રોસેસ જુઓ, તમે જુઓ અંદર માદા ખુલેલી છે, આ રીતે માદા અંદર ફ્લાવર ફૂલે એના પછી નર નાખવાનો, કે તમે જો અંદર નાખાય અંદર લો ઉપર થી નાખો અંદર દે, આ એક પરાગનયનની પ્રોસેસ છે, પોલિનેશન, આ ક્લોરોબેશન થાય છે બેન, આ રીતે પછી આને પેક કરી દેવાની, પેક કરી દેવાની, તરત લા પેલી છોડ નું વને મારી લા બલ્લા, એક જાત તૈયાર કરતા કેટલો સમય લાગે, એક જાત સમય એને તૈયાર કરતા 7-8 વર્ષ લાગે, આરએનડી ફાર્મો 8-10 વર્ષ લાગે ત્યારે માર્કેટમાં એક વેરાયટી બને, આ રીતના એને કોડિંગ લાગી જાય, આ લાગ્યું એનું કોડિંગ, ફિમેલ વચ્ચે મથે નીકળ્યો હોય તો। ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો વીરસીડ્સ કંપનીનું રિસર્ચ અને ડેવલપમેન્ટ ફાર્મ, આમાં અત્યારે લગભગ 200 વેરાયટીનું ટ્રાયલ ચાલી રહ્યું છે। અત્યારે વીરસીડ્સ કંપનીની દિવેલાની 4 જાતો માર્કેટમાં વેચાણ માટે અવેલેબલ છે, એમાં એક રાજવી છે, આધાર, તેજ અને ગ્રીન 2। આવતા વર્ષે ખેડૂત મિત્રોને એરંડાનું વાવેતર કરવું હોય તો 4 જાતોમાંથી કોઈ એક વેરાયટીનું વાવેતર કરી શકે છે, એમાં રાજવી અને આધાર પિયત માટેની વેરાયટી છે, તેજ અને ગ્રીન 2 વેરાયટી એ પિયત અને બિન પિયત બંનેમાં વાવેતર કરી શકાય એવી વેરાયટી છે। ઓકે, આભાર, જય જવાન જય કિસાન।